પ્રણામ વિદ્યાર્થી મિત્રો માધવ વિદ્યા સંકુલના ઓનલાઈન ટીચિંગમાં આપનું સ્વાગત છે ગુજરાતી માધ્યમ ધોરણ સાત વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પાઠ ચાર ઉષ્મા વિડિયો ભાગ નંબર બે તો અગાઉ આપણે ભાગ એકમાં ઉષ્માની પ્રસ્તાવના પછી ઠંડી અને ગરમ વસ્તુઓ કઈ છે પછી થર્મોમીટર કેટલા હોય છે બરાબર કયા કયા અને તે શેના ઉપયોગમાં આવે છે આ ઉપરાંત વિદ્યાર્થી મિત્રો કે જે થર્મોમીટર છે તેનું વાંચન કેવી રીતે કરવામાં આવે છે તેનો અભ્યાસ કર્યો હતો હવે આપણે જોઈશું કે પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર કેવું હોય છે તો જે તમને અહીંયા આકૃતિમાં દેખાય છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ પ્રયોગશાળામાં વપરાતું થર્મોમીટર છે બરાબર અને તે શું કરે છે તો તે પદાર્થોનું તાપમાન માપવા માટે ઉપયોગમાં લેવાય છે બરાબર આ થર્મોમીટર અને તેની રેન્જ કેટલી હોય છે વિદ્યાર્થી મિત્રો તો તે ખાસ યાદ રાખવી એટલે કે માઇનસ દસ અંશ સેલ્સિયસથી એકસો ને દસ અંશ સેલ્સિયસ બરાબર આ તેની રેન્જ છે એટલે કે આપણે જોઈએ કે તો એનું ઓછામાં ઓછું જો તાપમાન આપણે જોવું હોય એટલે કે નાનામાં નાનું બરાબર તે કેટલું છે તો માઇનસ દસ અંશ સેલ્સિયસ બરાબર અને વધારેમાં વધારે તો એકસો ને દસ અંશ સેલ્સિયસ જેટલું તાપમાન માપી શકાય છે આ ઉપરાંત પણ વિદ્યાર્થી મિત્રો એક અલગથી થર્મોમીટર આવે છે બરાબર તેનું નામ છે મહત્તમ તથા લઘુત્તમ થર્મોમીટર તો મહત્તમ લઘુત્તમ થર્મોમીટર કોને કહેવામાં આવે છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો કે જે આગળના દિવસનું જે મહત્તમ કેટલું તાપમાન હતું અને લઘુત્તમ તાપમાન કેટલું હતું બરાબર કે જે હવામાન ખાતા દ્વારા જે નોંધવામાં આવે છે અને એ કેવી રીતે માપે છે તો એ આ થર્મોમીટરની મદદથી માપે છે મહત્તમ લઘુત્તમ જે થર્મોમીટર છે તેના વડે માપે છે બરાબર તો આ થર્મોમીટરને આપણે શું કહીશું મહત્તમ લઘુત્તમ થર્મોમીટર હવે આપણે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ ચાર જોઈએ વિદ્યાર્થી મિત્રો તો શું છે તો પ્યાલા કે બીકરમાં થોડુંક નળનું પાણી ભરો તો જો વિદ્યાર્થી મિત્રો આ શું છે તો બીકર છે બરાબર તો એમાં અડધું પાણી ભરવાનું છે બરાબર પ્યાલા પણ લઈ શકો છો અહીંયા બીકર છે બરાબર હવે લેબોરેટરી થર્મોમીટરને ઉપરના ભાગથી પકડીને તો આ શું છે વિદ્યાર્થી મિત્રો તો લેબોરેટરી થર્મોમીટર છે બરાબર તો તેને ઉપરના ભાગથી પકડીને તેનો મરક્યુરીવાળો છેડો પાણીમાં ડૂબેલો રહે જો અહીંયા મરક્યુરીવાળો છેડો છે વિદ્યાર્થી મિત્રો તે ખાસ યાદ રાખવું તો એ પાણીમાં ડૂબેલો રહે બરાબર તેમ રાખો પછી જે આ મરક્યુરી બલ્બવાળો થર્મોમીટરનો છેડો પાત્રના તળિયા કે જે દીવાલને અડકે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું પડે અને આ સીધે સીધું રાખવાનું વિદ્યાર્થી મિત્રો આડું નહીં રાખવાનું જુઓ બરાબર સીધી દિશામાં એટલે કે સમક્ષિત દિશામાં રાખવાનું આવી રીતે પછી થર્મોમીટર આડું ના જોઈએ બરાબર સીધું રાખવાનું છે અને બીજું શું ધ્યાન રાખવાનું તો એ પાત્રના તળિયા થર્મોમીટર અડવું ના જોઈએ મર્ક્યુરીના બલ્બનો જે છેડો છે તે પાત્રના તળિયા અડવું જોઈએ નહીં બરાબર હવે થર્મોમીટરની પાતળા વે એમાં હલનચલનને હલન ચલનને ધ્યાનથી નિહાળો હવે શું જોવા મળશે તો જુઓ પાણી ગરમ હશે બરાબર તો શું થશે તો જે પારો છે વિદ્યાર્થી મિત્રો બરાબર એનું તાપમાન છે તે ધીમે ધીમે ઊંચે ચડશે એટલે કે માઇનસ દસથી ઝીરો દસ વીસ ત્રીસ ચાલીસ એવી રીતે ઉપર ચડશે પછી જ્યાં સ્થિર થાય બરાબર પછી તે અંકનનું માપ નોંધવાનું છે કે કેટલું થયું બરાબર તો આ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમને આ સમજાવે છે હવે બુજોને તે વાત સમજાઈ ગઈ કે શા માટે ઊંચું તાપમાન માપવા માટે ક્લિનિકલ થર્મોમીટર વપરાય નહીં બરાબર કે ઊંચું તાપમાન મારે માપવું હોય તો ક્લિનિકલ થર્મોમીટર કેમ વપરાય નહીં બરાબર પરંતુ શું તેના શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય ખરું બરાબર તો એનો જવાબ આવશે ના કે શરીરનું તાપમાન જો માપવું હોય તો લેબોરેટરી માપાય નહીં બરાબર જો કારણ કે શરીરનું તાપમાન કેટલું હોય છે આપણું સામાન્ય તો વિદ્યાર્થી મિત્રો સાડત્રીસ અંશ સેલ્સિયસ છે કે જે આપણે અગાઉ જે વિડીયો હતો તેમાં ભણી ગયા બરાબર જેથી તેનું માપમાં તાપમાન કેટલું આપેલું હોય છે લેબોરેટરી જે છે તેનું માપ કેટલું હોય છે માપક્રમ તો પાંત્રીસથી બેતાલીસ અંશ સેલ્સિયસ બરાબર એટલા માટે આ જ પ્રકારનું થર્મોમીટર વાપરી શકાય નહીં બરાબર જો હવે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ પાંચ જોઈએ તો બીકરમાં કે પ્યાલામાં થોડુંક ગરમ પાણી લો બરાબર તેમાં લેબોરેટરી થર્મોમીટરને ડૂબાળીને ઊભું ગોઠવો જ્યાં સુધી પારો સ્થિર ના થાય ત્યાં સુધી રાહ જુઓ પછી જે સ્થિર થઈ જાય પારો પછી કેટલું માપ આવ્યું તે નોંધી લો કે સાહીઠ અંશ સેલ્શિયસ સિત્તેર અંશ સેલ્શિયસ કેટલું ગરમ છે તે પારાનું તાપમાન બતાવશે બરાબર હવે હળવેથી થર્મોમીટરને પાણીની બહાર કાઢો પછી વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે પાણીની બહાર કાઢો છો ત્યારે તાપમાન થર્મોમીટરનું કેવું આવશે નીચું જશે શા કારણે તો જે હવાનું જે સંપર્કમાં આવશે વિદ્યાર્થી મિત્રો એટલે કે થર્મોમીટર ઠંડુ બનશે બરાબર તો એના લીધે પારાનું તાપમાન શું થશે નીચે જશે બરાબર તો પ્રવૃત્તિ ચાર પોઈન્ટ પાંચ વિદ્યાર્થી મિત્રો આ સમજાવે છે બરાબર તો તમને ચોક્કસ યાદ આવશે કે શરીરનું તાપમાન માપવા માટે તમે ક્લિનિકલ થર્મોમીટરને મોઢામાં મૂક્યું હતું બરાબર જો શરીરનું માપવું હોય તો આપણે ક્લિનિકલ થર્મોમીટરને મોઢામાં મૂકીએ છીએ પરંતુ જ્યારે આપણે મોઢાની બહાર કાઢીએ છીએ વિદ્યાર્થી મિત્રો બરાબર ત્યારે આપણે તાપમાન માપીએ તો શું થાય બરાબર તો તે ઓછું થાય છે તો શું શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરી શકાય ખરી તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ આવશે શું તો ના કારણ કે દેખીતી રીતે શરીરનું તાપમાન માપવા માટે લેબોરેટરી થર્મોમીટર વાપરવું હિતાવ નથી બરાબર તો પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન થાય કે ક્લિનિકલ થર્મોમીટરને મોઢાની બહાર કાઢતા તેમાં પારાના લેવલમાં કેમ ફેરફાર ના થયો બરાબર તો વિદ્યાર્થી મિત્રો એક અહીંયા સમજવા જેવું છે તો ક્લિનિકલ થર્મોમીટરમાં પારામાં કેમ ફેરફાર થતો નથી કારણ કે તેની અંદર વિદ્યાર્થી મિત્રો ખાંચ હોય છે બરાબર એટલે કે પારાનું તાપમાન નીચે ઉતરી જતું નથી જ્યાં હોય ત્યાંને ત્યાં સ્થિર રહે છે બરાબર પરંતુ લેબોરેટરી થર્મોમીટરમાં ખાંચ હોતી નથી બરાબર એટલા માટે તેનું સ્તર નીચે ઉતરી જાય છે તો વિદ્યાર્થી મિત્રો આપણને ખાસ યાદ રાખવું પડે બરાબર હવે બુજોને તે વાતની નવાઈ જરૂર છે કે જ્યારે થર્મોમીટરના મર્ક્યુરી બલ્બને બીજા કોઈ પદાર્થના સંપર્કમાં લાવીએ ત્યારે તેનું લેવલ શા માટે બદલાવું જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જુઓ કે પાણીનું તાપમાન વધવાથી થર્મોમીટરનું લેવલ પણ વધે છે જો પાણી ગરમ હોય પછી તેમાં આપણે થર્મોમીટર નાખીએ તો થર્મોમીટરનું લેવલ જો સ્વાભાવિક છે કે વધવાનું જ છે બરાબર એટલે કે થર્મોમીટરનું જે લેવલ છે એ વધે છે અને પાણીનું તાપમાન જે ઓછું થાય એટલે કે ઠરે તો થર્મોમીટરનું તાપમાન પણ ઘટે છે વિદ્યાર્થી મિત્રો તો આ ઉપરથી આપણે આ સમજી શકીએ છીએ બરાબર તો એક વસ્તુ ખાસ યાદ રાખવું કે કયા થર્મોમીટરમાં ખાંચ હોય જોઈએ તો વિદ્યાર્થી મિત્રો ક્લિનિકલ થર્મોમીટર જે છે બરાબર તેમાં ખાંચ હોય છે બરાબર જ્યારે લેબોરેટરી થર્મોમીટર છે તેમાં ખાંચ હોતી નથી બરાબર તો અત્યારે વિદ્યાર્થી મિત્રો જે ક્લિનિકલ અથવા તો જે તબીબી થર્મોમીટર છે તે ડિજિટલ થર્મોમીટર આવી ગયા છે બરાબર જુઓ તેમાં મરક્યુરીનો બલ્બ હોતો નથી બરાબર જુઓ કેમ કે મર્ક્યુરી જે પદાર્થ છે એટલે કે પારો એ વિદ્યાર્થી મિત્રો ઝેરી હોય છે એ તૂટી જાય અને જો આપણા મોઢામાં જાય વિદ્યાર્થી મિત્રો બરાબર તો ઘણું બધું નુકસાન થઈ શકે છે આપણને એટલા માટે હવે ડિજિટલ થર્મોમીટર આવ્યા છે કે જેમાં મર્ક્યુરી અથવા તો પારાનો ભાગ હોતો નથી એટલે તેને આપણે શું કહીશું તો ડિજિટલ થર્મોમીટર બરાબર હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ઉષ્માનું પ્રસરણ તો ઉષ્માનું પ્રસરણ વિદ્યાર્થી મિત્રો કેવી રીતે થાય તો જુઓ કે ગરમ પદાર્થથી ઠંડા પદાર્થ તરફ પ્રસરણ થાય વિદ્યાર્થી મિત્રો બરાબર કોઈ કે એક ચમચી છે બરાબર તો તેને આપણે ગરમ કરીએ ધારો કે એક છેડેથી આપણે પકડીએ છીએ ચમચીને બરાબર અને જે આગળનો જે ભાગ છે ચમચીનો ફૂલેલો ભાગ એને આપણે ગરમ કરીએ તો વિદ્યાર્થી મિત્રો એ ગરમ ભાગ પહેલાં તો ક્યાં થશે તો જે આગળનો ફૂલેલો ભાગ છે ત્યાં થશે બરાબર પછી ધીમે ધીમે જ્યાં આપણે ચમચી પકડેલી છે એટલે કે છેડાનો ભાગ ત્યાં પહોંચશે એટલે કે ગરમથી ઠંડા છેડા તરફ ઉષ્માનું પ્રસરણ થાય છે બરાબર પહેલી પૂછે છે કે તો શું તેનો અર્થ એવો થાય કે સમાન તાપમાનવાળા બે પદાર્થો વચ્ચે ઉષ્માનું વહન થતું નથી બરાબર તો વિદ્યાર્થી મિત્રો તેમાં જવાબ આવશે ના બરાબર શું થાય છે કે હંમેશા ગરમથી ઠંડા તરફ જ ઉષ્માનું વહન થાય છે બરાબર જ્યારે જો ઠંડુ છે તો તો કોઈ સવાલ નથી પરંતુ જો કોઈક ચમચી ધારો કે સમજીએ કે આપણે ગરમ છે બરાબર તો એ અમુક સમય પછી વિદ્યાર્થી મિત્રો એ ઠંડી થઈ જાય બરાબર શા કારણે તો એ હવાના સંપર્કમાં આવે બરાબર પછી એ ઠંડી થઈ જાય છે પરંતુ આપણે જ્યારે ગરમ કરીએ છીએ બરાબર એટલે કે ઉષ્મા એટલે કે ઉષ્મા આપીએ તો એ ગરમથી પછી ઠંડા તરફ વહન પામે છે હવે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ છ વિદ્યાર્થી મિત્રો સમજીએ તો ધાતુનો જે એટલે કે ધાતુમાં આપણે એલ્યુમિનિયમ અથવા તો લોખંડ લઈ શકીએ બરાબર તો એનો આપણે સળિયો કાં તો પટ્ટી લઈએ બરાબર પછી તેને કોઈક એક જગ્યાએ તો રાખવું પડે તો રાખવા માટે આપણે ધારો કે બે ઈંટ ગોઠવી દઈએ કાં તો પછી કોઈક સ્ટેન્ડ લાવીએ બરાબર તો આવી રીતે આપણે ગોઠવી દીધું પછી તેની સળિયાની બરાબર એક છેડે એટલે કે સામેની સાઈડ એ નીચે મીણબત્તી ગોઠવવાની છે જુઓ તમને જેમ આકૃતિમાં અહીંયા દેખાય છે તેમ બરાબર પછી બીજું શું કરવાનું છે તો જે આપણે એલ્યુમિનિયમ કે લોખંડનો જે સળીઓ લીધો છે અથવા તો પટ્ટી છે વિદ્યાર્થી મિત્રો બરાબર તો સરખા અંતરે મીણના ટુકડા ચોંટાડવાના છે બરાબર જો આવી રીતે સરખા અંતરે બરાબર આ મીણના ટુકડા છે પછી આપણે મીણબત્તી બધી સળગાવીએ અને ગરમ કરીએ ધાતુની પટ્ટીને તો વિદ્યાર્થી મિત્રો જે મીણ છે તે ઓગળશે જુઓ આ મીણ છે તે બધા ઓગળશે પરંતુ સૌ પ્રથમ કયું મીણ ઓગળશે કઈ બાજુથી તો જે બાજુ વિદ્યાર્થી મિત્રો આપણે અવલોકનમાં જોઈએ બરાબર તો અવલોકનની રીતે જોઈએ તો વિદ્યાર્થી મિત્રો જે મીણબત્તીની શરૂઆતનો જે છેડો છે બરાબર એટલે કે મીણબત્તીની પાસેની જે મીણ રહેલું છે તે સૌ પ્રથમ ઓગળશે પછી ત્યારબાદ ક્રમશ તેના પછીનું મીણ ઓગળશે તો આ ઉપરથી વિદ્યાર્થી મિત્રો આપણે સમજી શકીએ કે ગરમ છેડાથી ઠંડા છેડા તરફ ઉષ્માનું પ્રસરણ થાય છે બરાબર પહેલાં અહીંયા ગરમ થશે પછી ગરમ થતું થતું અહીંયા આવશે પછી અહીંયા આવશે અહીંયા આવશે એટલે કે સૌ વધારે ગરમ અહીંયા આવશે પછી ક્રમશ આવી રીતે વિદ્યાર્થી મિત્રો જશે બરાબર તો અહીંયા સમજવાનું વિદ્યાર્થી મિત્રો તમારી પ્રવૃત્તિમાં આ જ આવે છે બરાબર કે સૌ પ્રથમ કયો છેડો તો ગરમ છેડો છે ત્યાંથી ઓગળવાની શરૂઆત થશે તો આ ઉપરથી વિદ્યાર્થી મિત્રો એક વ્યાખ્યા બને કે ઉષ્મા વહન કોને કહેવામાં આવે છે ઉષ્માનું વહન કઈ રીતે થાય છે તે આપણે અહીંયા કહી શકીએ છીએ બરાબર તો શું આવશે વિદ્યાર્થી મિત્રો તો ઉષ્માના ગરમ છેડાથી ઠંડા છેડા તરફ જે વહન થવાની પ્રક્રિયા છે તેને જ આપણે શું કહીશું તો ઉષ્મા વહન ઘન પદાર્થો જે છે બરાબર તો એ ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા થાય છે આ બધા જે ઘન પદાર્થો વિદ્યાર્થી મિત્રો હોય છે તેમાં શું થાય છે તો ઉષ્મા વહનની રીતે ઉષ્માનું પ્રસરણ થાય છે તો આપણને ખાસ યાદ રાખવું કે ઘન પદાર્થોમાં સામાન્ય રીતે ઉષ્માનું પ્રસરણ કઈ પ્રક્રિયા દ્વારા થાય છે આ એક્ઝામમાં વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે તો ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા બરાબર આ અહીંયા તમને આકૃતિમાં આપ્યા છે તે જુદા જુદા પ્રકારના જો પદાર્થો છે ઘન પદાર્થો છે બરાબર અને આપણે અહીંયા ઉષ્માની જે વહન માટેની જે આપણે જે શું છે તો એલ્યુમિનિયમ અથવા તો લોખંડની પટ્ટી અથવા તો સળિયો લીધો તો આપણે આ બધા પદાર્થો પણ લઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો બરાબર તો આ બધા શું છે તો ઘન પદાર્થો છે બરાબર શું બધા જ ઘન પદાર્થો ઉષ્માનું વહન સરળતાથી કરે છે તમે ચોક્કસ જોયું હશે કે રસોઈમાં વપરાતા ધાતુના પાત્રાના જે હેન્ડલો હોય છે એટલે કે પ્લાસ્ટિક કે લાકડામાંથી વિદ્યાર્થી મિત્રો બનાવવામાં આવે છે બરાબર જો જે કુકર હોય છે પછી અમુક જે પાત્ર જે હોય છે બરાબર જે હલાવવા માટે તો એ વસ્તુઓ જે છે તો તેનું જે હેન્ડલ છે એનું બનેલું હોય છે તો પ્લાસ્ટિક કે વિદ્યાર્થી મિત્રો લાકડાનું બનેલું હોય છે બરાબર કે જેની જેને લીધે આપણે દાજી શકતા નથી બરાબર એટલા પ્રમાણે એટલા માટે આ જે હાથો છે તે પ્લાસ્ટિકનો કે લાકડાનો બનાવવામાં આવે છે મુખ્યત્વે ધાતુ જે છે બરાબર એનું પ્રસરણ તેમાં વધારે થાય છે બરાબર જ્યારે પ્લાસ્ટિક જે છે તેમાં ઓછું થાય છે બરાબર પરંતુ આ પ્લાસ્ટિક કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો તો હેવી પ્રકારના પ્લાસ્ટિક હોય છે એટલા માટે દાઝી જવાતું નથી બરાબર જે કુકરમાં હોય છે તે અને લાકડું હોય છે તો તે તેની મદદથી જે લાકડામાં શું છે તો ઉષ્માનું પ્રસરણ થાય નહીં બરાબર એટલા માટે લાકડાનો હાથો બનાવવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ ચાર પોઈન્ટ સાત જોઈએ બરાબર તો એમાં શું છે તો નાના બીકરમાં પાણી ભરીને તેને ગરમ કરો બરાબર નાનો બીકર લો અને તેમાં પાણી ભરો પછી આ પાણીને આપણે ગરમ કરવાનું છે તો એમાં આપણે કેટલાક જોઈએ તો ધારો કે સ્ટીલની ચમચી છે બરાબર તો એક પ્રકારનું એ ધાતુ છે તો તેનો બીજો છેડો ગરમ થઈ જાય બરાબર આ સિવાય વિદ્યાર્થી મિત્રો આપણે જે ધ્વિભાજક લઈએ જો અહીંયા તમને આકૃતિમાં ધ્રિભાજક દેખાય છે બરાબર તો એ પણ વિદ્યાર્થી મિત્રો લઈએ તો એ શું થાય તો એ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણપણે બધી બાજુ ગરમ થઈ જાય બરાબર એટલે કે તેનો બીજો છેડો પણ ગરમ થઈ જાય છે તો એ પણ એક ધાતુ છે બરાબર એ પણ સ્ટીલ છે એ પણ ધાતુ છે તો એક આ ધાતુઓ છે તો એ ધાતુનો બીજો છેડો ગરમ થઈ જશે બરાબર હવે આપણે કેટલાક એવા જોઈશું કે જેનો બીજો છેડો ગરમ ના થાય તો એમાં એક આવશે કે શું આવશે તો એક લાકડું પણ લઈ શકીએ છીએ બરાબર લાકડાનો બ્લોક બરાબર તો એ ગરમ થાય નહીં બરાબર પછી આ સિવાય આપણે પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લઈએ વિદ્યાર્થી મિત્રો જો વસ્તુ તરીકે અહીંયા પ્લાસ્ટિકની ફૂટપટ્ટી બરાબર અહીંયા પ્લાસ્ટિકની ફૂટપટ્ટી લઈએ પછી વપરાયેલ વસ્તુ જે પદાર્થમાંથી બનેલું હોય તો પ્લાસ્ટિકની ફૂટપટ્ટી કયા પદાર્થમાંથી તો પ્લાસ્ટિકમાંથી બનેલ તો અહીંયા લખવાનું પ્લાસ્ટિક બરાબર પછી શું તેનો બીજો છેડો ગરમ થાય તો હેવી પ્લાસ્ટિક હોય વિદ્યાર્થી મિત્રો તો તેનો બીજો છેડો ગરમ થતો નથી તે ઓગળી જાય છે ખરી પરંતુ બીજો છેડો જલ્દીથી ગરમ થતો નથી બરાબર પછી એક વસ્તુ તરીકે આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા પેન્સિલ લઈએ બરાબર તો પેન્સિલ છે નહીં બનેલી હોય છે તે પેન્સિલ વિદ્યાર્થી મિત્રો લાકડાની બનેલી હોય છે બરાબર તો તેનો બીજો છેડો ગરમ થાય તો વિદ્યાર્થી મિત્રો થતો નથી તો અહીંયા લખવાનું કે ના બરાબર તો આવી રીતે અલગ અલગ વસ્તુઓ જે છે પછી તેનો બીજો છેડો ગરમ થાય છે કે નથી થતો તો એ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો અહીંયા સમજાવે છે બરાબર તેના માટે શું જોઈશું તો ઉષ્માના સુવાહક અને ઉષ્માના અવાહક જોઈશું વિદ્યાર્થી મિત્રો આપણે ઉષ્માના અવાહકને આપણે ઉષ્માના મંદ વાહક પણ કહીશું બરાબર એનું બીજું નામ છે અવાહક અથવા તો મંદ વાહક બરાબર બેમાંથી કોઈ પણ એક આપણે કહી શકીએ છીએ જો હવે તો ઉષ્માના સુવાહક પદાર્થો કોને કહેવામાં આવે છે તો ઉષ્માના સુવાહક એટલે કે તેમાંથી વહન થાય ઉષ્માનું એટલે કે શું કહીશું તો જે પદાર્થો પોતાનામાંથી ઉષ્માનું વહન સરળતાથી થવા દે તેને ઉષ્માના સુવાહક કહેવામાં આવે છે બરાબર આ પદાર્થોને શું કહેવામાં આવે તો ઉષ્માના સુવાહક એટલે કે ઉષ્માનું વહન સરળતાથી થાય જ્યારે જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી થતું નથી તેને શું કહીશું ઉષ્માના મંદ વાહક અથવા તો અવાહક બરાબર કોઈ પણ હવે આપણે જોઈએ તો ઉષ્માના સુવાહક એ પદાર્થો કયા કયા છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધાતુઓ બધી જેવા કે એલ્યુમિનિયમ લોખંડ અને તાંબુ તો એ શું છે તો ઉષ્માના સુવાહક છે એટલે કે એમાંથી ઉષ્માનું વહન થાય છે સરળતાથી બરાબર તો આ આવશે ઉષ્માના સુવાહક તો વિદ્યાર્થી મિત્રો ઉષ્માના સુવાહકના ઉદાહરણો તમને પૂછે આવડવું જોઈએ બરાબર બધી ધાતુઓ આવશે એલ્યુમિનિયમ લોખંડ અને તાંબુ પછી એવું પૂછે કે ઉષ્માના મંદવાહક કયા છે તો એમાં આવશે વિદ્યાર્થી મિત્રો લાકડું અને પ્લાસ્ટિક લાકડું પણ મંદ વાહક છે બરાબર જુઓ આપણે શું છે ચામડું પણ આવશે વિદ્યાર્થી મિત્રો બરાબર જુઓ તો લાકડું જે છે વિદ્યાર્થી મિત્રો તો આપણે લાકડાની મદદથી કોઈક સ્વિચ ચાલુ કરીએ તો કરંટ લાગે નહીં બરાબર એવી રીતે આપણે અમુક વખત કરતા હોઈએ છીએ શા કારણે કારણ કે મંદ વાહક છે એટલે કે અવાહક છે એટલા માટે બરાબર પછી પાણી તથા હવા એ ઉષ્માના શું છે એ પણ મંદ વાહક છે બરાબર જો મંદ વાહકો એટલે કે વાહકો ખરી પણ થોડા જો પાણીમાં કરંટ એવું નહીં અમુક સમય ટૂંકમાં લાગે છે પણ ઓછો લાગે છે કરંટ બરાબર પરંતુ લાગે તો છે જ બરાબર એટલે પાણીમાં પણ વિદ્યાર્થી મિત્રો કરન્ટ હોય છે બરાબર પછી હવામાં પણ અમુક સમયે હોય છે એટલે કે એટલા જ માટે આપણે તેને શું કહીશું કે તે ઉષ્માના મંદ વાહકો છે તે એવું પ્રશ્ન પૂછે કે ઉષ્માના મંદ વાહકો કયા છે તો પાણી તથા હવા તો પછી તેઓમાં ઉષ્માનું પ્રસરણ કેવી રીતે થયું હશે બરાબર તો એ માટેની પ્રવૃત્તિ આપણે આગળના ભાગમાં હવે જોઈશું બરાબર વિદ્યાર્થી મિત્રો આજે અહીંયા સુધી રાખીએ છીએ તો એને લગતા કેટલાક પ્રશ્નો છે તો તે તમારે હોમવર્કમાં છે બરાબર આ છ પ્રશ્નો આજે મેં ચલાવ્યું તેને લગતા પ્રશ્નો છે પ્રણામ